નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ બે, વિષય કલોલ, ગુજરાતી પર્યાવરણ, પૂર્ણા વર્તન, ભાગ બે, પાઠ પાંચ. મારે તો બસ રમવું છે. અગાઉ આપણે ભાગ એક ભણી ગયા, આજે ભણીશું ભાગ બે. તેમાં અભ્યાસ કરીશું. પહેલાં છે ગીતનું ગાન કરો. તો અહીં આપણે એક સુંદર ગીતનું ગાવાનું છે. તમારે પણ મારી સાથે આ ગીત ગાવાનું છે અને તૈયાર કરવાનું છે. તમે પણ ગાજો. આપણે અગાઉ તો આ પાઠ ભણી ગયા છીએ, પણ આજે આપણે પૂર્ણાવર્તન કરીએ છીએ. એમાં ભાગ બે છે. તો એમાં ગીતડું આપણે ગાઈશું. અમે રેતીમાં રંગબેર રમતા હતા, એ ગીત આપણે ગાઈશું. તમે પણ ગાજો. સમૂહમાં ગીત ગાઈએ તો મજા આવે. તમને પણ તૈયાર થઈ જશે આ ગીતડું કે ગીત કેવી રીતે ગાવાનું. એના શબ્દો તમે મારી સાથે ગાશો તો એના શબ્દો તમને પણ યાદ રહેશે અને આ ગીત પણ તૈયાર થઈ જશે. એટલે તમને આ ગીત તૈયાર થઈ જાય તો એની ખાલી જગ્યા પ્રશ્નોના જવાબ પૂછાય તો તમને અઘરો ના પડે, સહેલાઈથી તમે લખી શકો. તો આપણે ગીતનું ગાન કરીશું. અમે રેતીમાં રમબે. તો આપણે ગીત ગાઈએ હવે, તમે પણ મારી સાથે ગાજો. અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ભાઈ બહેન સૌની ગમતા હતા. અમે બાગ બગીચે રમતા હતા, અમે ખીલેલા ફૂલડા સુંગતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા. ચીણા ટમટમતા તારલિયા ગણતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે નદી તળાવે ફરતા હતા, પાણી દેખીને તડવા પડતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે માટીના કૂબા કરતા હતા. તે જોઈ આનંદ નાચતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. તો આપણે આ કાવ્ય ગાયા, હવે એને સમજીશું. તો આપણે કાવ્ય હવે સમજાવું તે તમારે શાંતિથી સાંભળવાનું. અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે રેતીમાં રંગની જમ રંગથી ભરીને રમતા હતા. બધાના ભેગું અમે રંગ રેતીમાં રમતા હતા. જેમ રંગ ભરી જાય એમ ભરીને બધાની સાથે રમતા હતા. અમે ભાઈ બહેન સૌને ગમતા હતા. અમે ભાઈ બહેન હતા એ બધાને, સૌને એટલે બધાને ગમતા હતા. અમે બાગ બગીચે રમતા હતા. અમે બાગ અને બગીચામાં, બાગ બગીચો એમાં રમતા હતા. અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા. અમે જે ખીલેલા ફૂલ હતા એને સુગંધ લેતા હતા, સૂંઘતા હતા એટલે ફૂલણની, અમે ખીલેલા ફૂલોની સુગંધ લેતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા. અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા. તો ચાંદાની ચાંદની, ચાંદો ઉગે રાતે એટલે એની ચાંદનીમાં, એની પ્રકાશમાં, એના ચાંદાની ચાંદનીમાં અમે રાત્રે રમતા હતા. ચીણા ટમટમતા તારલિયા ગણતા હતા. રાતે આકાશમાં ચાંદો ઉગે
એ ચાંદાની ચાંદીમાં રમતા હતા અને ઝીણા ટમટમતા તારડિયા ગણતા હતા. આકાશમાં રાતે ચાંદો અને તારા દેખાય છે, એ ઝીણા ટમટમતા ટમટમતા તારડિયા ગમતા ગણતા હતા. જે ટમટમ તારડિયા દેખાય આકાશમાં એને અમે ગણતા હતા ગણતા હતા. તારા કેટલા છે આપણે આકાશમાં જોઈએ ગણતા હોય એવી રીતે અમે તારા ગણતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે નદી તળાવે ફરતા હતા. અમે નદી અને તળાવે ફરતા હતા. નદી અને તળાવે ફરવાની મજા આવે પાણીને. નદી કિનારે અમે ફરતા હતા. તળાવે પાણી દેખીને તળવા ફરતા હતા. નદી અને તળાવમાં પાણી દેખે એટલે નાહવાનું મન થાય એટલે અમે ત્યાં તળવા ફરતા હતા. અમે તળવા જતા હતા. બરાબર. તો પાણી જોઈને પાણી દેખીને આપણને તળવાનું મન થઈ જાય તો પાણી જોઈને તળવા પડતા હતા, તળવા જતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે માટીના કૂબા કરતા હતા. લીલી માટી હોય એના કૂબા બનાવ કૂબા એટલે કૂબા એટલે ઘર. કૂબા એટલે ઘર બનાવતા હતા. માટીનું ઘર બનાવતા હતા. લીલી ભીણી માટી હોય નદી કિનારે તળાવે નદી તળાવે ભીણી માટી હોય એનાથી આપણે કૂબા એટલે ઘર બનાવતા હતા. તે જોઈ આનંદે નાચતા હતા. એને જોઈને આનંદથી નાચતા હતા. એ જોઈને અમે આનંદથી નાચતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. આપણે કાવ્યની સમજૂતી મેળવી. હવે આગળ જોઈશું વાતચીત. વાતચીત તો વાતચીતમાં આપણે આ કાવ્ય પંક્તિ ઉપરથી જ આપણે થોડા પ્રશ્નોના જવાબ જોવાના છે. શું કહેવા માગે છે એ વિશે આપણે થોડી વાતચીત કરીએ. બરાબર. તમને આમાંથી શું કરવું બહુ ગમે? તમને આ કાવ્ય હતું એમાંથી તમને શું કરવું ગમે? અમને આમાંથી રેતીમાં રમવાનું બહુ જ ગમે. નાના બાળકોને રેતીમાં રમવું બહુ જ ગમે. શું ગમે? રેતીમાં રમવું બહુ જ ગમે. પછી બગીચામાં રમવું ગમે. તમને જે ગમતું હોય તમે લખી શકો. તમને જે બહુ ગમે એ લખવાનું. બે નંબર, ગીતના જે શબ્દ યાદ હોય તે બોલો. તમને આ ગીત ગાયા આપણે આમે રેતીમાં રંગભેર રમતા હતા એ ગીતના જે શબ્દો તમને યાદ હોય એ તમારે અહીંયા લખવાના છે. તો લખવાનું રેતી, રંગભેર, ફૂલડા, ચાંદાની ચાંદની, તારલિયા, પછી પાણી, માટી, કૂબા, નદી, તળાવ, જે તમને એવા શબ્દ યાદ હોય તે લખવાના. બરાબર. અમે એટલે કોણ કોણ? અમે એટલે આ રેતી, ભાઈ બહેન, બાગ બગીચે, ફૂલડા, ચાંદાની ચાંદની, તારલિયા, નદી, તળાવ, પાણી, માટી, કૂબા, કૂબા એટલે ઘર વગેરે. અમે એટલે બધાય થાય સૌ. જે આપણે ગીતમાં જે શબ્દ આવે એ બધાય. અમે એટલે બધાય. ભાઈ બહેન, રેતી, બાગ બગીચો, બધું એ વસ્તુ આવી જાય. અમે એટલે બધાય. બરાબર. તો આગળ જોઈશું. તમે રમવા માટે ક્યાં ક્યાં જાઓ છો? તમે રમવા માટે ક્યાં ક્યાં જાઓ છો? તો રમવા માટે ક્યાં ક્યાં જતા હોય તમે? તમે ઘરે પણ રમતા છો, બહાર આંગણામાં, ઘરે આંગણામાં રમો, પછી મેદાનમાં રમો, બગીચામાં રમો, બગીચામાં રમો, કોમન પ્લોટ હોય સોસાયટીમાં, કોમન પ્લોટ હોય તો કોમન પ્લોટમાં રમો, કે તમારી લાઇનમાં રમો. ગમે તે જગ્યાએ તમે રમતા હોય છો તમે ક્યાં ક્યાં રમો તો ગમે તે આવી રીતે લખી શકો કે અમે રમવા માટે મેદાનમાં જઈએ છીએ, બગીચામાં જઈએ છીએ, કોમન પ્લોટમાં જઈએ છીએ, કે લાઇનમાં રમીએ છીએ. બરાબર. તો આપણે આ વાતચીત જોઈ. અમે આ રેતીમાં રંગભેર રમતા હતા એ પ્રશ્નો વિશે આપણે થોડી સમજૂતી મેળવી. તો હવે આગળ જોઈશું ગીતના આધારે સાચા વાક્યની સામે
ખરું કરો, આપણે ગીત ગાયા રેતીમાં રંગભેર રમતા હતા, એ ગીત તમારે યાદ રાખવાનું અને એમાંથી જે સાચું વાક્ય હોય એની સામે આપણે સાચાની ખરાની નિશાની કરવાની છે, સાચાની. બરોબર? તો એક નંબર, અમે ફૂલડા તોડતા હતા. અમે ફૂલડા સુતા હતા, તો કાવ્યમાં ફૂલડા તોડવાની વાત આવી હતી? નહોતી આવી. તો આમાંથી કયું વાક્ય સાચું છે? ગીતના આધારે ફૂલડા તોડતા હતા, અમે ખીલેલા ફૂલડા સુંઘતા હતા. ગીતમાં આવી હતું ને, અમે ખીલેલા ફૂલડા સુંઘતા હતા, એમાં ફૂલડા તોડવાની વાત આવી નથી, એટલે આ વાક્ય ખોટું છે ગીતના આધારે. અને આ અમે ફૂલડા સુંઘતા હતા એ વાક્ય સાચું છે. તો અહીં આપણે સાચાની નિશાની કરીશું, સાચાની નિશાની અહીંયા કરીશું. બે નંબર, અમે તારા તોડતા હતા. અમે તારા ગણતા હતા, આપણને બે વાક્ય આપ્યા છે, એમાંથી કે જે સાચું વાક્ય હોય એમાં આપણે ખરું કરવાનું છે. પહેલું વાક્ય છે, અમે તારા તોડતા હતા, અમે તારા ગણતા હતા. તો ગીતના આધારે કયું વાક્ય સાચું છે? અમે તમ તમતા તારલિયા ગણતા હતા. ગીતમાં છે, અમે તમ તમતા તારલિયા ગણતા હતા, તોડતા હતા નથી, એટલે અમે તારા ગણતા હતા એ વાક્ય સાચું છે. અને અમે તારા તોડતા હતા એ વાક્ય ખોટું છે. તો અમે તારા ગણતા હતા એમાં ખરાની નિશાની સાચાની નિશાની કરીશું. ત્રણ નંબર, અમે ચાંદની ચાંદનીમાં રમતા હતા. અમે તારાની ચાંદનીમાં રમતા હતા, તો ગીતના આધારે આ બંને વાક્યમાંથી કયું વાક્ય સાચું છે? અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા કે અમે તારાની ચાંદનીમાં રમતા હતા? તો ગીતની લીટી આપણે યાદ કરીએ એટલે આપણને ખબર પડી જાય કે આ બંને વાક્યમાંથી કયું વાક્ય સાચું છે અને કઈ જગ્યાએ ખરાની સાચાની નિશાની કરવાની છે એ આપણે કરીશું. અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા. ક્યાં રમતા હતા? ચાંદાની ચાંદનીમાં, તારાની ચાંદનીમાં નહીં, ચાંદાની ચાંદનીમાં રમતા હતા. તો આ વાક્ય પહેલું સાચું છે, એમાં આપણે ખરાની સાચાની નિશાની કરીશું. ચાર નંબર, અમે માટીના રમકડા બનાવતા હતા. અમે માટીના કુબા કરતા હતા, તો માટીના રમકડા બનાવતા હતા અને માટીના કુબા કરતા હતા, એમાંથી આપણે ગીતમાં કઈ લીટી આવી હતી? તો એમાંથી આપણે ગીતની પંક્તિ યાદ કરીશું, અમે માટીના કુબા કરતા હતા. માટીના કુબા એટલે ઘર બનાવતા હતા, માટીના રમકડા નતા બનાવતા. આ વાક્ય ખોટું છે, અમે માટીના રમકડા બનાવતા હતા એ આ વાક્ય ખોટું છે. અમે માટીના કુબા કરતા હતા આ વાક્ય સાચું છે, એટલે અહીં આપણે ખરાની નિશાની કરીશું. પાંચ નંબર, અમે દરિયા કિનારે ફરતા હતા. અમે નદી તળાવે ફરતા હતા, તો આમાં કયું આવી હતી? દરિયા કિનારાની વાત આવી હતી ગીતમાં, તમે યાદ કરો, આવી હતી કે નથી આવી? તમે ગીતની પંક્તિ યાદ કરશો તો તમને યાદ આવી જશે કે આવી હતી કે નથી આવી. દરિયા કિનારે ફરતા હતા, નદી કિન તળાવે ફરતા હતા, તો આમાંથી કઈ લીટી આવી હતી? બોલો. અમે નદી તળાવે ફરતા હતા. ક્યાં ફરતા હતા? નદી તળાવે, દરિયા કિનારે નતા ફરતા. તો અમે દરિયા કિનારે ફરતા હતા આ વાક્ય ખોટું છે, અમે નદી તળાવે ફરતા હતા આ વાક્ય સાચું છે, એટલે આપણે અહીંયા સાચાની નિશાની કરીશું. સ નંબર, અમે બાગ બગીચે રમતા હતા. અમે શેરીના નાકે રમતા હતા, તો આ બે વાક્ય આપ્યા છે, એમાં
આમાંથી કયું વાક્ય સાચું છે? બાગ બગીચે રમતા હતા, અમે શેરીએ નાકે રમતા હતા. તો કાવ્યના આધારે આપણે લખવાનું છે એમાં કયું વાક્ય સાચું છે. એમાં આપણે ખરાની નિશાની કરવાની છે. અમે બાગ બગીચે રમતા હતા, ગીતમાં શું છે? અમે બાગ બગીચે રમતા હતા. તો આ પહેલું વાક્ય સાચું છે, અમે બાગ બગીચે રમતા હતા. તો આ વાક્ય સાચું છે. તો અહીંયા સાચાની નિશાની કરીશું. અમે શેરીના નાકે રમતા હતા, અહીંયા કંઈ કરવાનું નથી, ખોટું આવે, આ વાક્ય આવતું નથી ગીતમાં. એટલે આપણે હવે આગળ જોઈશું આપણે સાચા ગીતના આધારે સાચા વાક્યની સામે ખરાની સાચાની નિશાની કરી. હવે આગળ જોઈશું ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરો આગળનો પ્રશ્ન છે. ખાલી જગ્યા પૂરો તે એમાં એક નંબર, એમાં એક નંબર છે, અમે ખાલી જગ્યામાં રંગબેર રમતા હતા. તો ગીતના આધારે જ આપણે જવાબ લખવાના છે. અમે ખાલી જગ્યામાં રંગબેર રમતા હતા. આ પરીક્ષામાં તમારે પરીક્ષામાં આવશે ખાલી જગ્યાઓ, તમારે ખાલી જગ્યાઓ યાદ રહે એટલે આ ગીત યાદ રાખશો તો તમને ખાલી જગ્યાઓ લખવામાં વાંધો નહીં આવે, સરળતાથી તમે ખાલી જગ્યાઓ લખી શકશો. શું જવાબ આવતો હશે? અમે ખાલી જગ્યામાં રંગબેર રમતા હતા. તમે રંગબેર શામાં રમતા હતા? પહેલી લીટી છે ગીતની, અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે રેતી શું આવશે ખાલી જગ્યામાં? રેતી આવશે. શું આવશે? રેતી. તો ખાલી જગ્યામાં લખીશું રેતી. અમે રેતીમાં રંગભેર રમતા હતા. બે નંબર, અમે ખાલી જગ્યા બગીચે રમતા હતા. તો ખાલી જગ્યા બગીચે રમતા હતા. શું આવશે ખાલી જગ્યામાં? કાવ્યના આધારે અમે બાગ બગીચે રમતા હતા. ગીત આવડતું હશે તો તમને ખાલી જગ્યા આવડી જશે. તો અમે ખાલી જગ્યા બગીચે રમતા હતા. તો અહીંયા શું આવશે ખાલી જગ્યામાં? બાગ. અમે બાગ બગીચે રમતા હતા, અહીંયા બાગ આવશે ખાલી જગ્યામાં, બાગ લખવાનું. ત્રણ નંબર, અમે ખીલેલા ખાલી જગ્યા સૂતા હતા. અમે ખીલેલા ખાલી જગ્યા સૂતા હતા. તો ખીલેલા શું સૂતા હતા? અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા. કાવ્ય આવડે એટલે ખબર પડી જાય કે ખાલી જગ્યામાં શું જવાબ આવે. તો ખીલેલા શું સૂંઘતા હતા? ફૂલડા. તો અહીંયા આવશે ખાલી જગ્યામાં ફૂલડા. અમે ખીલેલા ફૂલડા લખવાનું ખાલી જગ્યામાં, ફૂલડા સૂંઘતા હતા. ચાર નંબર, અમે ખાલી જગ્યાની ચાંદનીમાં રમતા હતા. તો તમે કઈ ચાંદનીમાં રમતા હતા? તારાની ચાંદનીમાં રમતા હતા કે ચાંદાની? અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા. અમે ખાલી જગ્યામાં શું આવશે? ચાંદાની. શું આવશે? અમે ખાલી જગ્યા ચાંદાની, એ આવશે ચાંદાની, ચાંદનીમાં રમતા હતા. પાંચ નંબર, જીરા તમ તમતા ખાલી જગ્યા ગણતા હતા. જીરા તમતમતા તમે શું ગણતા હતા? જીરા તમતમતા તારલિયા ગણતા હતા. આકાશમાં તમે રાતે ચાંદો અને બીજું શું આવે? તારાઓ. તો તારાઓને ગણતા હતા. તો અહીંયા જીરા તમતમતા તારલિયા શું આવશે? અહીંયા તારલિયા. તારાને શું કહેવાય છે? તારલિયા. ગીતમાં તારલિયા નામમાં ઉલ્લેખ કર્યો છે એનું નામ. તો અહીંયા લખીશું તારલિયા. તમ ગીરા તમ તમતા તારલિયા એટલે તારા, તારલિયા ગણતા હતા. છ નંબર, અમે નદી ખાલી જગ્યા ફરતા હતી હતા. તો અમે નદી ખાલી જગ્યા ફરતા હતા. નદી ક્યાં ફરતા હતા? દરિયા કિનારે ફરતા હતા. નદી પછી શું આવે? અમે નદી તળાવે
ફરતા હતા એ ખાલી કે મારા શું આવશે તળાવે અમે નદી તળાવે તળાવે ફરતા હતા સાત નંબર ખાલી જગ્યા દેખીને તરવા પડતા હતા શું દેખીને તરવા પડતા હતા તમે શું દેખીને તમે તરવા પડતા હતા તો ગીતની પંક્તિ યાદ કરો પાણી દેખીને તરવા પડતા હતા સમજ તળાય પાણીમાં તમે નદી તળાવ જોઈને એમાં નદી તળાવમાં પાણી હોય એ જોઈને તમને તરવાનું દેખીને તરવાનું મન થાય તો અહીંયા આવશે પાણી દેખીને ખાલી જગ્યામાં લખવાનું પાણી દેખીને તરવા પડતા હતા આઠ નંબર અમે ખાલી જગ્યાના ઊભા કરતા હતા તમે નદી કિનારે નદી તળાવે જાઓ ત્યાં માટી હોય તો તમે શાના ઊભા કરો હા લીલી ભીણી મીઠ માટી હોય એને તમે શું એનાથી તમે શું બનાવતા હતા ઘર ઊભા એટલે ઘર ઘર કરતા હતા તો શાની માટીથી અમે ખાલી જગ્યાના કૂબા કરતા હતા કઈ શાનાથી ઘર બનાવતા હતા તો માટીના અમે માટીના કૂબા કરતા હતા તો માટીનું ઘર બનાવતા હતા તમે પણ નદી તળાવે જાઓ તો ભીની માટી હોય તો એના ઘર બનાવજો તમને જેવું આવડે એવું ઘર બનાવવાનો પ્રયત્ન કરવાનો ગમે ત્યારે તમે ફરવા ગયા હોય નદી કિનારે માટી હોય તો ટ્રાય મારવાનો ઘર બનાવવાનો કે ઘર કેવું બને છે તમે એ બનાવી શકો છો ઘર બનાવી જોવાનું તમને કેવું આવડે છે જેવું આવડે એવું બનાવવાનું બરાબર ને તો આ પાઠમાં આપણે જોયું અમે રેતીમાં રંગભેર રમતા હતા એ કાવ્ય જોયું એ કાવ્ય સરસ છે બહુ મજા આવે એવું છે તમને પણ ગમ્યું હશે તો આપણે હવે અહીં આપણો પાઠ પૂરો થાય છે તો આપણે લેસનમાં હોમવર્કમાં લખવાનું છે કલોલી નોટમાં તમારે લખવાનું છે તો લેસનમાં લખીશું આપણે લેસનમાં તમારે લખવાનું છે પાઠ પાંચમાં લખવાનું છે તમે એડિંગ મારેલું છે ભાગ એક લખેલો છે એટલે તો એમાં લખવાનું આવડી ખુદી કરી દેવાનું ગીતનું ગાન કરો અહીંયા લખવાનું ગીતનું ગાન કરીને તમારે લખવાનું અમે રેતીમાં રંગભેર રમતા આ કાવ્ય આ ગીત તમારે લખવાનું છે પહેલાં તો આ ગીત લખવાનું પછી લખવાનું વાતચીતમાં એક બે ત્રણ પછી આ ચાર આમ ચાર આ પ્રશ્નના જવાબ લખવાના છે પછી એ પ્રશ્ન લખ્યા પછી તમારે લખવાનું ગીતના આધારે સાચા વાક્યની સામે ખરું કરો ગીતના આધારે સાચા વાક્યની સામે ખરું કરો તો તમારે આ લખવાના છે એમાં એક બે ત્રણ ચાર પાંચ ને છ આ પાંચ એકથી છ તમારે આ લખવાના છે પછી લખવાનું છે એ લખ્યા પછી આ લખવાનું ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યામાં લખવાનું અમે ખાલી જગ્યામાં રંગભેર રમતા તો રેતી એક પછી બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ એકથી આઠ આ ખાલી જગ્યાઓ લખવાની છે તમારે સારા અક્ષરે લખવાની છે અક્ષર સારા ગુજરાતી વિષયમાં જોડણીની ભૂલ ના થાય એવી રીતે તમારે સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે ખાલી જગ્યાઓ લખવાની છે વ્યવસ્થિત મેં લખ્યું ને એવી રીતે તમારે પણ લખવાનું છે કોઈ ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું કેમ કે આ ભાષાનો વિષય છે ગુજરાતી ભાષા વિષય છે એટલે એમાં જોડણીની ભૂલ ચાલે નહીં અને અક્ષર સારા કાઢવાના છે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે આપણે હવે આગલા પીરિયડમાં મળીશું આવજો વિદ્યાર્થી મિત્રો.